દીવમાં મહા વાવાઝોડાને લઈને દીવ પ્રશાસક સતર્ક બન્યો. મહા વાવાઝોડાના પગલે અનેક કાર્યવાહી શરૂ. દીવમાં સુરક્ષાને લઈને 8 ટીમ બનાવવામાં આવી છે અને એનડીઆરએફની ટીમ પણ તૈયાર કરવામાં આવશે. દીવ અને દ્વારકા વચ્ચે મહા વાવાઝોડું દસ્તક દેવાનું છે, જેને લઈને દીવ પ્રશાસન સતર્ક થઈને દીવને એલર્ટ જાહેર કર્યું છે. સાથે સુરક્ષા માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. દીવ કલેક્ટર શ્રીમતી સલોની રાયે જણાવ્યું હતું કે દીવમાં 6 અને 7 તારીખે એલર્ટના પગલે દીવમાં અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દીવ ખાતે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. દીવમાં મહા વાવાઝોડાથી પ્રભાવિત થનાર વિસ્તારોનું જેમ કે વણાકબારા અને ગોગલાનું સર્વે કરીને ત્યાં રહેતા લોકોને આવતીકાલે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. દીવના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. સાથે સંકટ સમયે માછીમારો દ્વારા સહયોગ મળી રહે તેવી માંગ કરી હતી અને જે પણ બોટ દરિયામાં હોય તેને પરત બોલાવી લેવામાં આવી છે. દીવના દરેક બીચો અને વોટર સ્પોર્ટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. દીવ પ્રશાસન દ્વારા સ્પેશિયલ 8 ટીમો બનાવવામાં આવી છે, જે અલગ અલગ વિસ્તારોમાં 24 કલાક એલર્ટ રહેશે અને જો કોઈ પણ સમસ્યા માટે ફોન આવે તો તરત જ 10 મિનિટમાં રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચીને મદદ કરશે. દીવમાં એમ્બ્યુલન્સ પણ હંમેશા તૈયાર રહેશે. દીવ પ્રશાસન દ્વારા મહા વાવાઝોડા માટે ખૂબ જ સતર્કતાથી તૈયારીઓ ચાલી રહી છે અને મહા વાવાઝોડાનો સામનો કરવા દીવ પ્રશાસન તૈયાર છે તેવું દીવ કલેક્ટરે જણાવ્યું હતું. દીવના દરેક વિભાગોને પણ મહા વાવાઝોડા દરમિયાન અલગ અલગ ડેપ્યુટી સોંપવામાં આવી છે, જે લોકોની સુવિધાઓ અને સુરક્ષા માટે હંમેશા તૈયાર રહેશે. મીનાક્ષી ગઢ, વીજેડ, શ્રીવી દીવ. प्रिडिक्शंस के हिसाब से 6 तारीख की सुबह से हमारी हाई विंड्स वेलोसिटी की विंड्स चालू हो जाएंगी, जो 6th इवनिंग और 7th मॉर्निंग को ड्यू में हिट करेंगी. तो उसके हिसाब से हमारा माहा को सीवियर साइक्लोनिक स्टॉर्म के हिसाब से इट विल बी स्ट्राइकिंग ड्यू. तो हमने उसके लिए काफ़ी प्रिपरेशंस इन प्लेस रखी हैं, जिसकी में हमने लो लाइंग एरियाज आइडेंटिफाई करके 8 रेस्क्यू मोड्स आइडेंटिफाई किए हैं, जिसमें कि हम लोग कल से हम लोग यहाँ लोगों को इवैक्यूएशन चालू कर देंगे, ताकि 6 तारीख की रात में जब यहाँ पे हाई वेलोसिटी विंड स्ट्राइक करेंगी तो हमारा मिनिमम डैमेज रहे. फिशरमैन को फिशिंग पे जाने के लिए मना कर दिया गया है, बीचेस बंद कर दी गई हैं, वाटर स्पोर्ट्स बंद कर दिए गए हैं टू अवॉइड मिनिमम डैमेज. दीव में हमने आठ टीम्स बनाई हैं, जो इन केस ऑफ एनी कॉल हमारा ऑपरेशन यहाँ पे ऑपरेशन रूम कॉल सेंटर यहाँ पे ऑपरेशनलाइज कर दिया गया 24/7, जिसमें कोई भी कॉल आती है तो विद इन 10 मिनट्स द रेस्क्यू टीम विल बी रीचिंग द प्लेस और हम लोग एम्बुलेंस इज रेडी. तो वी हैव ऑल द प्रेपरेशंस इन केस और जैसे ही हमारा कुछ भी वार्निंग के हिसाब से हम लोग अपनी આવનારું નવું વર્ષ સૌને સુખદાયી અને સુખાકારી વાળું નીવડે એવી યશ લેસર પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. અમે છેલ્લા 22 વર્ષથી જે કામ કરી રહ્યા છે એને એવોર્ડ મોમેન્ટો શિલ્ડ આઈડી કાર્ડ બનાવવાનું, એ તમામ કામ માટે જે લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે, જેમ કે સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ, સ્નેહી, સગા સંબંધીઓ અને સમાજ પરિવાર, આ તમામ લોકોનો આખા વર્ષ દરમિયાન જે સહયોગ મળ્યો અને છેલ્લા 22 વર્ષથી સહયોગ મળી રહ્યો છે તે તમામ માટે હું આભાર વ્યક્ત કરું છું અને આવનારું નવું વર્ષ તમામ માટે સુખદાયી, સફળ અને આરોગ્યની દ્રષ્ટિએ સુખાકારીવાળું નીવડે એવી શુભેચ્છાઓ પાઠવું.